मारो नाम राजू भाई ढापला है। तो मामा इधर अगर मैसेज पास में आ एक मैसूरी समाज नो एक इष्ट देव अमरा धनी मातर देव एनी एक महारती नो कार्यक्रम हतो। ये आखो महीनो जे अमरा तपेश्वरी व्रतदारियों भाईओ जे व्रत रही अने समाज अने आखा देश की चिंता करी रहा छे अने आखा देश पर कोई एवी आफत ना आवे एना माटे जे व्रतदारियो व्रत रही रहा छे ए बदले मैसूरी समाज ना व्रतदारियो नो अने अमारी वती खूब खूब अमे एनो आभार मानीए छीए अने साथे अन्य समाजो पण आ व्रतदारियो नो आभार माने छे। कारण के एवी कड़कड़ती ठंडी नी अंदर सवारना 3 वागे उठी अने अलग अलग तराव पर स्नान करी अने कचकेन देख एना उपरथी ज स्नान करीने घरे आवे जे अमारो माघ महीनानो जे सत्र आखो चाले छे आखो महीनो आ महीनानी अंदर खरेखर अमारा व्रतधारीओ ने खूब ज धन्यवाद ने पात्र छे। आ माघ महीनानी अंदर तो खरेखर आपणाथी जेटलो थई सके एटला आयोजन करवा जोईए। आ माघ महीनानी अंदर महेशपंथी महेश्री समाजना रहेवासीओ જ્યાં જ્યાં રહેતા હોય એક ઘર હોય એક 500 ઘર હોય ત્યાં ધણી માતા દેવની ઠાટ થતી હોય મહારતી થતી હોય વ્રતધારી વ્રત રહેતા હોય સાથે બારમતી પંથનું આખી બારમતી પંથ એની પૂજા થતી હોય એક એવો દિવસ બાકી ના હોય જ્યાં લોણંગની પૂજા ના થતી હોય એક એવો ગામડા હોય અહીંયા પણ લોણંગની પૂજા ના થતી હોય કારણ કે જો કચ્છમાં ગામ હોય હાલારમાં હોય પાકિસ્તાન સિંધમાં પણ અમારા વ્રતધારીઓ વ્રત રહી અને એમના માટે આફત માટે ધણી માતંગ દેવ પાસે પ્રાર્થના કરે છે કે ધણી માતંગ દેવ અમારા માગ લાવવાથી અમારા દેશમાં જ્યાં રહીએ છીએ એ લોકોને કોઈને કાંઈ સવારના 4 વાગે એનું પત્રી લોણંગ દેવ ઉપર ચડી જતી હોય 3 વાગે ઉઠવાનું હોય 3-4 વચ્ચે આ બધો સ્નાન બધો થઈ જવા જોઈએ પગે જ જવાનું હોય પછી લોણંગ પૂજા થતી હોય ત્યાં પત્રી ચડતી હોય હરમેશ્વર અમારા ધર્મગુરુ હોય એ આખો મહિનો એ હરમેશ્વર તરીકે હોય અમારા ધણી માતંગ દેવને પદે એમને એમને બેસાડીએ અમે એટલે એમની પૂજાથી પછી અમે બધું કામ કરીએ। આયોજન તો મેં હમણાં વાત કરી બધા જે આખી સમાજમાં જ્યાં જ્યાં કાંઠોને આયોજન કરતા હોય પણ આ જે બહારથી ટૂંક સમયમાં આખા સર્વે સમાજોના લોકો મુસ્લિમ હોય બ્રાહ્મણ હોય હિન્દુ હોય લોહાણા હોય હરેક સમાજના લોકો મામૈદો નગર ખાતે આવી ટૂંકે એક મોબાઈલ ફોન ઉપર ધણી માતંગ દેવના અને આપણા ધર્મગુરુઓના આશીર્વાદ અને દર્શન કરવા માટે આવ્યા એ બદલ હું સર્વે કોમનું ખૂબ ખૂબ આભાર માનું છું અને રાજકીય આપણા પ્રદેશના મહામંત્રી અને એમપી શ્રી વિનોદભાઈ ચાવડા પણ અહીંયા આવ્યા હતા આપણી વચ્ચે ભુજ વિધાનસભાના ધારાસભ્ય અને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ભાઈ શ્રી યશુભાઈ પટેલ પણ અહીંયા હાજરી આપી હતી અહીંયા આપણે એને પણ ધણી માતંગ દેવનો અને ધર્મગુરુઓનો આશીર્વાદ લીધા હતા એમની સાથે આપણા મૈસુરી સમાજના અને એને 108 કહીએ એવા પૂર્વ ધારાસભ્ય રમેશભાઈ મૈસુરી પણ આવ્યા હતા એમની સાથે આપણા મૈસુરી સમાજના પ્રમુખ અને સમાજના એક શિક્ષક જે શિક્ષણ માટે ખૂબ જ આગળ ચલાવી રહ્યા એવા કિશોરભાઈ પિંગોલ પણ આવ્યા હતા સાથે ભુજ મામી મૈસુરી સમાજના પ્રમુખ આવ્યા હતા કિશોરભાઈ આવ્યા હતા આખી સર્વે સમાજ મૈસુરી સમાજના આગેવાનો અને કલાકાર મિત્રો અને આ વિસ્તારના રહેવાસીઓ બધા ભાઈઓ મહા આરતીનો લાભ અને ધણી માતંગ દેવના આશીર્વાદ લીધા હતા આગામી સમયમાં એવા બસ અમારો પૂર્ણોત્તિતાકી જઈ રહ્યો છે સમય 4-5 દિવસની અંદર ભવ્યમાં ભવ્ય આખા કચ્છમાં હાલારમાં ગુજરાતમાં પાકિસ્તાનમાં એક ધણી માતંગ જન્મ જયંતિનો એક સામાન્ય રીતે શોભાયાત્રા નીકળશે સાથે સાથે બીજા દિવસે આખા ભારતની અંદર જ્યાં જ્યાં મહેશપતિ મહેશ્રી રહેતા હશે ત્યાં બારમતી પંથ બંધાવશે તો ત્યાં એવો પણ થશે કે જે ધણી માતંગ દેવ અને લોણંગ દેવ અને મતિયા દેવ પાસે એવી પ્રાર્થના ધર્મગુરુઓ કરી રહ્યા છે કે જે આપણી સમાજની અંદર નશાની જે લત્ર આવી રહી છે એને નાબૂદ કરવા માટે જે આપણા ધર્મગુરુઓ દાદા ધણી માતંગ દેવ અને મામૈદેવ પાસે એક પ્રાર્થના કરી છે કે દાદા અમારા સમાજની અંદર નહીં હરેક સમાજમાં આ આદતથી બચાવ જોઈએ લોકોને આનામાંથી કેમ બહાર નીકળે એ માટે આરાધ કરવો જરૂરી છે લોણંગ દેવનું આરાધ કરી અને ધર્મગુરુ પાસે બધું શીખવાનું જરૂરી છે। બોલો શ્રી ધણી માતંગ દેવ કી જય। પૂજ્ય શ્રી ધ
धनी मातंग देव महिषी संपर संप्रदाय इष्ट देव जेन हाले वर्तमान में सब महिषी समाज भाईओ जे बारमती पंथ ने पूजे छे के सर्वे लोग धनी मातंग की उपासना करे छे धनी मातंग देव जय जयकार करी रहा तो हाले वर्तमान में जे माघ स्नान जेने कहवा हाली रू है जे प्रमाण हरेक संप्रदाय धर्म अनुसार जे जे कार्य करता हो रीति नियम प्रमाण अमारो आ मैसी समाज जेना एक अलौकिक जेने कहवा के एक वतन है जे थकी मानव उत्थान अने मानव उजागर थाय छे ये जे अनुष्ठान मानव आ हाले वर्तमान में करे छे ये माघ स्नान कोई मनगढ़ंत कल्पना नथी अनादि काल थी जे अमारा ऋषि वंश जेमा अमने अमने उपमा मळी रखे सर तरीके अमारा ऋषि जे हता ऋषिगण ए अनेक तो सिद्धि साधना हासिल करी एवी तपस्या करी तपस्या अनुसार अलग परमात्मा आशीर्वाद मळ्यो आशीर्वाद प्रमाण अमार ऋषि वचन मांग्यू हे ईश्वर परमात्मा अमारे समाज में अमरा जे वसत है उत्थान थाय भलू थाय हाले वर्तमान में जे हमें जे तपस्या करी ए तपस्या अनुसार अमरा वसत ने फल प्राप्त थाय ये कोई वरदान आपो जे थकी मानव उत्थान थाय जीवन उद्धार थाय अनुसार प्रमाण हाले परमात्मा आशीर्वाद आप અને કીધું કે જાઓ કેસરો કે માઘ માસ માં જ્યારે આ સમય આવે છે જ્યારે ચોથા પ્રહરની અંદર જે ક્રિયા છે ચોથા પ્રહરની અંદર તમે જાગી કરી અને આ કુદરત જગત માથે હરેક વસ્તુ છે જલ છે ફળ છે અનુભવ રજતમાં મારો વાસો હશે અને જે કોઈ ધ્યાની જ્ઞાની જેને મારે પ્રાપ્તિ કરી હોય મારી એની વરદાન આપું છું કે જાઓ ચોથા પ્રહરની અંદર આ માઘ મહિનાની અંદર જે કોઈ વ્યક્તિ આ અનુષ્ઠાન કરશે નીતિ નિયમ પ્રમાણે અલગની ઉપાસના આરાધના કરશે તેને ઈશ્વર પરમાત્મા એની મનોકામના પૂર્ણ કરશે અનાધિકારથી જે અમારો વર્ષ ચાલી રહ્યો છે જેની અંદર ચોથા પ્રહરની ક્રિયા છે મામીદેવને અમારું વચન ભેદ કીધું છે કે તે પ્રગતદ્રા મેં કાર્યો ચોથે પર તમે જાગી જાગો તમે ઉજેણી જ્યારે જુગશે ચોથો યુગ પાંચો યુગ બેસે ત્યારે મામીદેવ કીધું છે કે આજુ નીલ ગત તમે આગેલી ભાવ લેશો જેમાં આજે હાલે વર્ષમાં તમે કોઈ બી કાર્ય કરશો એનું તમે ફળ આગલા ભાવમાં તમારા માટે ઉભો છે હાલે વર્ષમાં અમે આપણે માનવ સુધી ઊભા છીએ કે આપણા વડીલોના આપણા કર્મ છે એ કર્મ અનુસાર આપણે આજે ફળ ભોગવી રહ્યા છીએ મામીદેવના કથન અનુસાર કે માયસિયા માતંગ દેવ કે પૂજો મહેશિયા લુણ દેવ કે પૂજો ગણેશની ઘર તઈ સેવા કર્યો બ્યા મકર્યો પાખંડ મામી ભણે માયસિયા આરાધના ગણેશ ઉપાસના છે આરાધના છે અલંકારા છે જે તકી માનવનો ઉત્થાન છે જ્યાં તકી માનવનો વિકાસ છે તો ધર્મ કરું છું હું સમાજ હું મારું નામ મહેશ માતંગ છે અને હું હવે સમાજની સુખાકારી માટે ઘણી માતું સમાજ ધર્મ જે જગા કરે અને મહામેદિયાનું કથન છે કે વેર વ્યસન વૈભવ તણથી દૂર વહી કરી અને સમાજ ઉત્થાન થાય જીવનું ઉદ્ધાર થાય એવું સદગર તો કાર્ય કરે તો જે તકી માનવનું ઉત્થાન થઈ શકે એ અમારી પૂરા ભારત દેશમાં વધારો જે વર્ણ છે એ પોતપોતાની રીતે માઘ સ્નાનનું ધારણ કરે છે અમારું મહી સંપ્રદાય એવું ધર્મ છે જેની ક્રિયા જેના નીતિ નિયમ વિશેષ પ્રકારના છે કે ચોથે પ્રહરમાં જાગવું અને એક મહિનાનું અનુષ્ઠાન કરવું જેની અંદર એવું છે કે પગમાં ચપ્પલને પહેરવી સૌંદર્ય પ્રસાદનો ત્યાગ કરવો અને જેને કહેવાય આ બધું સરસ નીતિ નિયમ પાડે છે અને ચોથા પ્રહર જાગી કરે અને જેને કહેવાય સફેદ વસ્ત્ર ધારણ કરી અલગનું નામ લઈ કરે અને કોઈ નિશ્ચિત કોઈ ઘાટ હોય કોઈ તળાવ હોય કોઈ નદી હોય કોઈ શિલોર હોય કોઈ કાકુઓ હોય કે સરોવર હોય એ સ્થળ નક્કી કરી અને જેને કહેવાય કે એની અંદર આખો સંઘ હોય છે જેના મુખી પદે એક મોટા વડીલ હોય છે એને નિમવામાં આવે છે એના ઉપરી જેના સર્વેના મુખી મુખીના પણ સર્વેના ઉપર ઉપરથી હોય છે તો એ મહેસરદેવ હોય છે જે માતંગ દેવની ટૂંકમાં મળે છે મહેસરદેવની એ ઘાટ ઉપર જઈ કરી
અને ઘાટનું પૂજન કરે છે, કરે છે, પૂજન કરે છે. એ કર્યા પછી પોતાના ઘરે આવી કરી પગરખા પગ પહેતા નથી, ધારણ કરે છે. મૌન ધારણ કરી ઘરે આવ્યા પછી પત્નીની સેવા કરે છે, સેવા કરી ત્યાં સાધના તપસ્યા કરી અને પછી પોતાનું વર્ત પૂર્ણ કરે છે. આવું વર્ત જે પૂરા વર્ત હોય છે, ત્રીસ દિવસ દરમિયાન અલગ આરાપ કરવું, ખોટું ન બોલવું, સતીશ દ્રોહ અમારા ઘરમાં કરતા કથન અનુસાર કે આતંક જે મેરે શેઠજી મળતા વાયદા છત્રીસ દ્રોહ દ્રોહ છે જેને માણસ માનવનું પાર થવું હોય તો આ વ્રત ધારણ કર્યા પછી આ દ્રોહનું પાલન કરવું પડે છે. દ્રોહના પાલન કર્યા પછી આ માઘ મહિનાનું મહિમા જળવા છે અને અલગ પરમાત્મા આની મનોકામના જરૂર પૂર્ણ કરે છે. જેના પ્રમાણ જેના જેને કહેવાય અનુભવ જે ધારણ કરે છે એને ખબર પડે છે. આવું અમારું માતાનું એક પોતાનું મહત્વ છે અને આવું પોતાનું અમારો વિશેષ. આની અંદર માર્ગ સ્નાન અનાદિકાળથી, મેં પહેલે વાત કરી કે અનાદિકાળથી કરતા યુગની અંદર પણ રાખેશ્વર માર્ગ ના આવ્યું, કેટલા યુગમાં રાજા રામ થઈ ગયા એને પણ માર્ગ સ્નાન ધારણ કર્યું અને અલગની ઉપાસના કરી. દ્વાર યુગની અંદર પાંચ પાંડવ જે લોકોએ આ વ્રતનું ધારણ કર્યું અને જેના વિશે રાજા ધર્મ જેને કહેવાય યુધિષ્ઠિરે પણ આ ધર્મનું પ્રમાણ માંગ્યું તો રાજા યુધિષ્ઠિરે પણ કૃષ્ણ ભગવાનને કે ભગવાન આ જે ઋષિ મુનિઓ ઠંડી પડે છે અને આવું વ્રત ધારણ કરીને પ્રમાણ શું છે જેનું આખું અમારું મામેદેવે આખું કથન કર્યું છે કે તમે પાંચ દિવસ સ્નાન કરો કેટલું ફળ પ્રાપ્ત થાય, દસ દિવસ સ્નાન તમે કરો કેટલું ફળ પ્રાપ્ત થાય, પાંચ દસ પંદર વીસ પચીસ ત્રીસ દિવસના અનુષ્ઠાન છે જેની અંદર લાખો ખર્ચો તમે કરો, કરોડ રૂપિયા ખર્ચો કરો દોડી રહ્યા માર્ગ સ્નાન. આવું જેને કહેવાય કે તમે દસ દમરૂ આટલું બધું ધીરું જેને કહેવાય આટલું લાખો તમે દાન કરો, પંચપુરી એટલે ઘોડાનું તમે દાન કરો, પંચપુરી ગજ દાનેશ્રી ગજ એટલે હાથી તમે દાન કરો. વિચાર કરી લો કે આટલા બધા ઘોડા ખરીદી અને દાન કરવું અને એટલા બધા મોટા હાથી લઈને દાન કરવું, લાખોનો આપણો ખર્ચો લાગે. તો મામેદેવ અમારે આ તમને સમજાવ્યું છે કે આટલું તમે દાન ન કરી શકો પણ આટલું તમે અનુષ્ઠાન કરો અને માર્ગ સ્નાનનું તમે શરત ધારણ કરી અને આ માર્ગ સ્નાન તમે લાવો તો તમને આટલું ફળ પ્રાપ્ત થાય. તો અલગ અલગ પ્રકાર, પાંચ દિવસનું આટલું ફળ મળે, દસ દિવસનું આટલું ફળ મળે, પંદર દિવસનું ફળ આટલું મળે, ત્રીસ દિવસ સુધી મામેદેવ સમજાવ્યું છે. એટલે દાન કર્યા પછી પણ અંતકાળમાં જેને કહેવાય ત્રીસ સ્નાન જ્યારે આવે ત્યારે જીવ જે હોય એ પાપ રહિત બની જાય અને મૈસરના અંશમાં સમાઈ જાય, મૈસર આદેશનું પાલન કરે. એ અંતિમ ક્રિયા જ્યારે અમારે થાય વિધિ થાય ત્રીસમાં સ્નાને મૈસર દેવ આશીષ માંગી કરે અને જીવનમાં અનેક એવા કષ્ટકાર કાર્ય અમને ના આવે, અમે જેને કહેવાય કે સારા કાર્ય કરીએ વરસ્થાન લઈ કરી અને આ કારણે આ વ્રતને પૂર્ણ કરે છે. ઘણી માતંગની જય જયકાર માને. સવારથી ચોથા પુરણમાં જાગવું પડે અને અલગનું નામ લેવું પડે. પ્રથમ તમારા સંપ્રદાયનું જે મુખ્ય સૂત્ર છે એ ધર્માચારી છે કે ધર્મનું આચરણ કર, જેને અનુસાર જે વ્યક્તિ ધર્મચારી બોલીએ અને પછી જેને કહેવાય કે કર્મ તું જાત, કે ધર્મનું આચરણ કરી તારું કર્મ શુદ્ધ કર, કર્મ શુદ્ધ થાય તો જીવ શુદ્ધ થાય, જીવ શુદ્ધ થાય તો માનવ પાપ કંઈક બને છે. આવું પ્રમાણે આ પ્રથમ તમારો જે પાયું છે કે ધર્મનું આચરણ કરવાનું, ધર્મનું કર્માચારી બોલી સવારના જાગી કરી અને સવારના સ્નાન કરી અને નીતિ નિયમ પ્રમાણે મૈસરનો આદેશ હોય છે સત્ય વચન બોલવા, કોઈની કપટ ન કરવું, અને મૈસર દ્વારા જે સવાર જે માતંગ જ્ઞાન કથન હોય છે એ ગવાય છે, એ સાંભળી કરી અને સવેને જેને કહેવાય કે સભેનું સુખાતા, સભેનું જેને કહેવાય કે સુખ મળે એવું આપણે ઘણી માતા અરદાસ કરી અને બોલાવીએ છીએ. અને આ અનુષ્ઠાન છે અને જેને કહેવાય કે ઉજવણી છે કે ત્રીસ દિવસ અનુષ્ઠાન હોય છે જન્મ જયંતિ, એમાં સર્વે અખિલ ભારત જ્યાં જ્યાં જેને કહેવાય કે જ્ઞાન શાસ્ત્ર મોટી મોટી પાઠ જેને કહેવાય જ્ઞાન શાસ્ત્ર થાય ત્યાં જ્યાં જ્ઞાનના ફરક બંધાય છે ત્યાં માનવ ત્યાં જાય છે અને
જેને કહેવાય માતાનું વચન સાંભળી કરી છેલ્લો પ્રશ્ન કરે છે ચોથના દિવસે બારમતી કાર્ય થાય છે સવે સમાજ સવે મૈત્રી ભાઈ બંધુઓ એકત્રિત થાય છે અને એમાં જેને કહેવાય કે બારમતી પૂજા થાય છે બારમતી કાર્ય છે અમારા માટે બહુ ઊંચી ગમે છે બારમતી જાતની બારમતી નગરની બારમતી ચોરી બારમતી અંતકારે માનવ પૂજા માંગે ત્યારે પણ નગરની બારમતી તો અમારો હરેક કાર્ય બારમતી આરંભ થાય છે અને બારમતી કાર્યથી અમારું કામ કાર્ય પૂરો થાય છે બારમતીનું મહત્વ અનાદિકાળથી જે ઈશ્વર માતા મહીસદે બારમતી બારો ખંડ બનાવ્યા એની અંદર બારમતી બારો ખંડ બાર ખંડ આખો વિશ્વ જેમાં છુપાયેલો છે જેમાં પંચ તત્વ સપ્ત ધાતુ બ્રહ્માંડ બાર ખંડ અને જેની કા નવાણું બારમતી તીર્થમાં જે આખો કોઈ છે સર્વ વિશ્વ પૂજન આ બારમતી તત્વમાં કરવામાં આવ્યું છે અને આ બારમતી સર્વ વિશ્વ જેની અંદર વસેલું છે સવે આમાં ઘણી માસની મેળ હવે આખા વિશ્વનું ઉત્થાન થાય આખા વિશ્વનું કલ્યાણ થાય સવે માનવનું ભલું થાય તેના કાર્ય અનુસાર આ બારમતી કાર્ય કરવામાં આવે છે બારમતી કાર્ય છે ઉચ્ચકોટીનું ધર્મ છે બારમતી પંથ છે એ અનાદિકાળથી જગત રક્ષણ જગત ત્યારે અમારા ઘણી માસને પરમાત્મા નિરાકાર સ્વરૂપે હતા એ બારમતી પંથ બનાવ્યું અને આ પંથને ચલાવવું અમારે હાલી વર્તમાનમાં અમને આપવામાં આવ્યું અને અમારા મહેસૂલ સંપ્રદાય આ બારમતી પંથને પૂજે છે માને છે ઘરો ઘર આજે માર્ગ વિના સંત સમય દરમિયાન બારમતી તીર્થ કરે છે તીર્થ ઉચ્ચકોટ તીર્થ છે જેમાં માનવ બારમતી તીર્થ વાયક સ્વીકારે છે અને તીર્થ બેસી કરે પોતે ધન્યતા અનુભવે છે ઘણી માતંગ દેવ નું મહત્વ કે અનાદિકાળથી જ્યારે વિષ્ણુ સર્જન થયું જેની અંદર 10 અવતાર થયા જેને આપણે સર્વ હિન્દુ સનાતન માને છે કે મચ્છ પુરમ વરાર નારસંગ વામન પશુરામ શ્રીરામ કાન બુધન કઠી પાત્ર કે 10મા અવતાર ઘણી માતંગ દેવ નું મહત્વ કે એ પોતે અલખના અવતાર શિવ ના અવતાર કરતા જુગમાં કરતું ઘર હતું જેને પવિત્ર કર્યું અને આપણે સર્વે મહેશ સમાજને આ પંથ રચના કરી અને સર્વે નવપુડી જીને વાયક આપ્યા જેની અંદર છકુડી જીવ આખડી પડ્યા અને દરેકની જીવ જેને કહેવાય તર્યા જેને બારો વંશ તરીકે મળી અને એ લોકોએ બારમતી પંથ માન્યું અને એ પંથ અનુસાર એ સમાજના સભ્યનું ઉત્થાન થયું અને એ લોકો બારમતી પંથ માને જેની ઉપમા મળી મૈત્રી સંત મારો નામ રવિ લાભા એક લોકગાયક મૈસૂર સમાજનું અત્યારે હાલમાં અમારો ધર્મનો મહિનો જેને કહેવાય છે માઘ મહિનો અલગ અલગ સમાજોના બધાના અલગ અલગ ગ્રંથ અને અલગ અલગ મહિના હોય છે તેમજ અમારો મહેશ્વરી સમાજનો આ એક માઘ મહિનો હોય છે જ્યારે માઘ મહિનાની અંદર અમારા માઘ સ્નાની વ્રતધારીઓ માઘ મહિનાનો વ્રતનું ધારણ કરે છે અને તેઓ સવારે 3:30 વાગે ઉઠી અને સ્નાન કરવા જાય છે અને તે લોકો આ વ્રતને આવી રીતે ઉજવે છે તો આ વર્ષે પણ અમીરભાઈ નગરમાંથી શ્રી રાજુભાઈ દાફડા દ્વારા મહાઆરતીનો ખૂબ સારું આયોજન કરવામાં આવ્યો જેમાં નામી અનામી વ્યક્તિઓ પણ આ મહાઆરતીનો લાભ લીધો અને સર્વે સમાજના મહાનુભાવો તથા બહેનો અને દીકરાઓ દીકરીઓ બધાએ ખૂબ આનંદથી આ મહાઆરતી નિહાળી તેમાં સર્વેનો ખૂબ ખૂબ આભાર અને સાથે સાથે રાજુભાઈને પણ ધન્યવાદ કે માઘ મહિનાની અંદર આવો રૂડો અવસર અને એક જ દિવસની અંદર આ મહાઆરતી આજે સવારે જ નક્કી થઈ અને સવારે નક્કી થઈને સાંજના આરતીમાં અહીં પગ રાખવાની જગ્યા ન હતી અને ખાલી સમાજ પૂરતાની પણ ઇતર સમાજોમાંથી પણ વ્યક્તિઓ આ મહાઆરતીનો લાભ લેવા માટે આવ્યા હતા તેમાં રાજુભાઈને પણ ખૂબ ખૂબ અભિનંદન જય દલી માટે માઘ મહિનાનું મહત્વ એ છે કે માઘ મહિનો એક યુગાયુગથી આ ઋષિ ધર્મ જેને કહેવાય છે માતંગદેવ જ્યારે લખેશ્વર ઋષિઓ હતા એ લોકો યુગાયુગથી આ વ્રત કરતા આવે છે એ જ અવિરત અત્યારથી ચાલુ છે અહીંયા લગભગ હું જ્યારથી સિંગિંગ કરું છું ત્યારથી હું રાજુભાઈ પાસે
આ મહાઆરતીમાં લાવો લેવા માટે આવું છું. હું પણ ભાગ્યશાળી છું, મારી સાથે પ્રવીણ ભાવેશ પણ હોય છે, અમે પણ આ આરતીનો લાભ લઈએ છીએ.